એનું નિયંત્રણ કરવાનું કામ કરે છે, એટલે સરળતાથી આપણે હલનચલન જેવા કામો કરી શકીએ છીએ. નૃત્ય શીખી જઈએ, ચાલતા શીખી જઈએ, સાયકલ ચલાવતા શીખી જઈએ, એક વખત શીખી ગયા પછી એના ઉપર ધ્યાન આપવું પડતું નથી. બીજો આપણો ભાગ ભણવાનો છે મગજની રચનાનો, એ છે સીમાવર્તી તંત્ર. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજને મળતું આવે છે, એટલે એને જૂનું મગજ પણ કહેવામાં આવે છે. સીમાવર્તી તંત્ર છે એ કોના અંદર હોય તો જે મગજ સ્કંદ ધરાવતા હોય, નાનું મગજ ધરાવતા હોય, કરોડરજ્જુ ધરાવતા હોય, એ તમામ પ્રાણીઓની અંદર સીમાવર્તી તંત્ર જોવા મળે. સીમાવર્તી તંત્ર છે હાઇપોથેલેમસ સાથે જોડાયેલું છે, અને સીમાવર્તી તંત્ર છે બીજા ત્રણ અવયવો એટલે કે હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસ, આ ત્રણની સાથે જોડાયેલું છે. હિપોકેમ્પસ છે એ સ્મૃતિની ક્રિયાઓ પર નિયંત્રણ ઉપર સ્મૃતિની ક્રિયાઓ પર કામ કરે છે. એમિગડાલા છે એ આક્રમકતા સાથે જોડાયેલું છે, અને હિપોકેમ્પસ છે એ ભૂખ, તરસ અને જાતીયતા જેવી ક્રિયાઓ પર નિયંત્રણ ઉપરનું કામ કરે છે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એના ઉપર નિયંત્રણ ઉપરનું કામ